મોડાસા ખાતે છેલ્લા કેટલાક સમયથી ગ્રંથાલયની માંગણી હતી. અરવલ્લી જિલ્લાની રચના પછી સુવિધાસભર પુસ્તકાલય બને તે માટે તંત્રનો પ્રયત્ન હતો. ત્યારે આજે જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા પુસ્તકાલયનો શુભારંભ રાજ્ય નિયામક પંકજ ગોસ્વામીના હસ્તે કરાયો હતો. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી અર્ચના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પુસ્તકાલયમાં જિલ્લા વિદ્યાર્થીઓને વાંચન માટે અલાયદું આયોજન સાથે અલગ અલગ પ્રકારના 3,500 પુસ્તકો લાયબ્રેરીમાં રાખ્યા છે. પુસ્તકાલયમાં વધુમાં વધુ લોકો વાંચવાનો લાભ લઈ શકે તે માટે રવિવારના દિવસે પણ લાયબ્રેરી ખુલ્લી રાખવામાં નિર્ણય કર્યો છે. રમતગમત યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા આજે અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા ખાતે મોડાસાના પ્રજાજનોને વિનામૂલ્યે શિષ્ટ વાંચન સાહિત્ય ઉપલબ્ધ બને તે ઉદ્દેશ્યથી સરકારી જિલ્લા પુસ્તકાલય મોડાસાનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે. માન્ય જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મેડમના વરદ હસ્તે આ પ્રજાજનો માટે આ લાયબ્રેરી આજે ખુલ્લી મૂકવામાં આવી છે. આ લાયબ્રેરીમાં 3,500થી વધુ પુસ્તકો છે. આગામી સમયમાં આ લાયબ્રેરીમાં 50થી વધુ મેગેઝિન્સ અને 10થી 15 સામયિકો મંગાવવામાં આવશે. સવારે 10:30 થી 6:10 સુધી આ લાયબ્રેરી પ્રજાજનો માટે ખુલ્લી રહેવાની છે. મોડાસાના સુજ્ઞ પ્રજાજનોને હું વિનંતી કરું છું કે આપ સૌ આ લાયબ્રેરીનો ઉપયોગ કરો, આપના બાળકો સાથે આ લાયબ્રેરીમાં અવશ્ય પધારો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ હું અપીલ કરું છું કે આ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. ત્યારે આપ સૌ આ લાયબ્રેરીના ઉપયોગકર્તા બનો. જ્ઞાન એ ખૂબ જ જરૂરી છે. વર્તમાન સમય એ સ્પર્ધાત્મક પરીક્ષાનો યુગ છે. આપ સૌને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરવી જ્યારે પણ જરૂર પડે ત્યારે આ લાયબ્રેરીનો ખાસ ઉપયોગ કરજો. મોડાસાના સુજ્ઞ પ્રજાજનોને હું ફરીથી પુનઃ અપીલ કરું છું કે આપ સૌ આ લાયબ્રેરીમાં આપના વાચક સભ્ય બનો અને આપના મનગમતા પુસ્તકો આપ ઘરે પણ વાંચવા લઈ જઈ શકશો. રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રજાજનો માટે 33 જિલ્લા મથકોએ સરકારી જિલ્લા પુસ્તકાલયો શરૂ કરેલા છે. 85 તાલુકા મથકોએ સરકારી તાલુકા પુસ્તકાલયો કાર્યરત છે. 3,000થી વધારે ગ્રાન્ટ ઇન એઇડ લાયબ્રેરીઝ જે આખા રાજ્યમાં કાર્યરત છે. ત્યારે રાજ્ય સરકારશ્રી દ્વારા મોડાસા ખાતે અદ્યતન ગ્રંથાલય ભવન બનાવવા માટે પણ ₹4 કરોડની માતબાર સહાય મંજૂર કરેલી છે. ચાલુ વર્ષે માન્ય જિલ્લા કલેક્ટરશ્રીનો અમને પૂરો સહયોગ મળી રહ્યો છે. માન્ય જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અમને આગામી 1-2 માસમાં જમીન પણ ફાળવવાની ખાતરી આપેલી છે. ત્યારે પ્રજાજનો માટે મોડાસા ખાતે અદ્યતન ગ્રંથાલય ભવનનું નિર્માણ પણ આગામી 1-2 વર્ષમાં પૂર્ણ થશે. એ ઉપરાંત હાલ આ મકાન નાનું છે પણ જિલ્લા પંચાયતની અને નગરપાલિકાનું ખાલી પડેલું મકાન અથવા તો પ્રાંત ઓફિસનું ખાલી પડેલું મકાન મેળવવા પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. તે પણ અમને મળી જશે તો આપણે અત્યાધુનિક સુવિધાઓ સાથે પ્રજાજનોને વાંચન સુવિધા ઉપલબ્ધ બને તે માટે પૂરતા પ્રયત્નો કરીશું. આ પ્રસંગે માન્ય જિલ્લા અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી.